કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે સાઉથ ઇન્ડિયન ફેમસ ઇડલી, ઢોસા, ઉત્તપમ અને પન્યારમના બનાવવાના ખીરાની રેસીપી શેર કરવાની છું. એક જ ખીરામાંથી ઇડલી, ઢોસા, ઉત્તપમ અને પન્યારમ બનાવી શકશો. આ ખીરાને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકશો. આજે હું તમને ખીરું બનાવતા બતાવીશ અને એમાંથી તમને ઇડલી પણ બનાવતા બતાવીશ. જુઓ, એકદમ સોફ્ટ અને સ્પંજી ઇડલી બનશે. તો ચાલો બનાવી લઈએ મલ્ટીપર્પઝ ખીરું અને સાથે એમાંથી ઇડલી. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. સૌથી પહેલાં આપણે ખીરું બનાવી લઈએ. એના માટે મેં અહીં દાળ ચોખા અને મેથીના દાણા લઈ લીધા છે. માપ તમારું પરફેક્ટ હોવું જોઈએ. મેં અહીં આ કપના પ્રમાણે માપ લીધું છે. 3 કપ મેં અહીં ઇડલીના ચોખા લીધા છે. માર્કેટમાં ઇઝીલી મળી જાય છે ઇડલી રાઈસ. જો તમારી પાસે ના હોય તો તમે જે ખીચડિયા ચોખા છે એ પણ લઈ શકો છો. અને 1 કપ મેં અહીં અડદની દાળ લીધી છે અને 1 મોટી ચમચી અહીં મેથીના દાણા લીધા છે. ખીરા માટે આ પરફેક્ટ માપ છે. આપણે 1 મોટો બાઉલ લઈ લઈશું. એમાં ચોખા, દાળ અને મેથીના દાણા લઈ લઈશું. ઘણા બધા એવું કરતા હોય છે કે ચોખા અલગ પલાળે છે, દાળ અલગ પલાળે છે અને મેથીના દાણા ચોખા સાથે પલાળતા હોય છે, પરંતુ હું અહીં સાથે જ પલાળી દઉં છું. કોઈ પણ પ્રોબ્લેમ નથી આવતો અને સરસ પલળી જાય છે. દાળ ચોખાને આપણે 2-3 પાણીથી ધોઈ લઈશું અને એમાં પાણી ભરીને એને પલાળવા માટે રાખી દઈશું. લગભગ 6 કલાક આપણે પલાળવા દેવાના છે. દાળ અને ચોખા તમારા સરસ પલળેલા હોવા જોઈએ. જો સરસ પલળેલા હશે તો ખીરું પણ સરસ થશે. જુઓ મિત્રો, 6 કલાક થઈ ગયા છે અને આપણા દાળ ચોખા સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે. દાળ સરસ ફૂલી ગઈ છે, હું તમને બતાવું છું. તમે આમ આંગળીથી એને તોડો ને એ તૂટી જવી જોઈએ. તમારી દાળ એવી હોવી જોઈએ. હવે આપણે જે આ પાણી છે કાઢી નાખીશું અને નવા પાણી સાથે એને આપણે પીસી લઈશું. જુઓ, મેં બધું જ પાણી કાઢી લીધું છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારમાં થોડા થોડા ચોખા અને દાળ નાખીશું અને પીસતી વખતે બહુ જ ઓછું પાણી લઈને આપણે એની સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. આ ટાઈમે પાણીનું પ્રમાણ હંમેશા ઓછું જ રાખવાનું, એટલે જેટલું જરૂર પડે એટલું જ પાણી નાખવાનું. પીસતી વખતે બહુ પાણી નાખતા નહીં તો તમારું ખીરું પાતળું થઈ જશે. જુઓ મિત્રો, આપણું ખીરું 1 વખતનું પીસાઈ ગયું છે અને તમને હું બતાવું છું કે કઈ રીતનું હોવું જોઈએ. જુઓ, આ જ રીતનું હોવું જોઈએ ચોખાનું ખીરું અને દાળનું ખીરું, અને થોડું કકરું હોવું જોઈએ. બહુ એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. હવે આપણે એને એક ઊંડા બાઉલમાં કાઢી લઈશું. તમે સ્ટીલના અથવા કાચના બાઉલમાં કાઢી શકો છો. એમાં આથો બહુ ઝડપથી આવતો હોય છે. મેં અહીં કાચનો મોટો બાઉલ લીધો છે અને બીજું પણ હું આ જ રીતે ખીરાને પીસી લઈશ. જુઓ મિત્રો, આપણા બધા દાળ ચોખા મેં પીસી લીધા છે અને ખીરું તમારું આટલું ઘાટું હોવું જોઈએ. એને 1-2 મિનિટ સરસ ફેટી લો. ફેટવાથી સરસ સ્મૂથ થશે અને ત્યારબાદ એને આપણે ઢાંકીને ફરી 6 કલાક માટે આથો લાવવા માટે રાખી દઈશું. જો ગરમી વધારે હોય તો 5 કલાકમાં આથો આવી જાય છે. જુઓ મિત્રો, 6 કલાક થઈ ગયા છે અને આપણા ખીરામાં એકદમ સરસ આથો આવી ગયો છે. હું તમને બતાવું છું. જુઓ, એકદમ જાડી જાડી સરસ પડી ગઈ છે. આ પ્રકારનું તમારું ખીરું હોવું જોઈએ. અને જુઓ, ખીરું કેટલું ઘાટું છે. હવે આ ખીરામાંથી આપણે 4 મોટા ચમચા ખીરું એક બાઉલમાં લઈ લઈશું, જેની આપણે ઇડલી બનાવીશું. અને બાકીના ખીરાને ઢાંકીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ફરી તમારે ઢોસા, ઉત્તપમ કે પન્યારમ બનાવવા હોય તો આ ખીરાનો ઉપયોગ કરી શકો છો. આ ખીરું ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી સરસ રહે છે. સાઉથ ઇન્ડિયન લોકો આ જ રીતે વધારે ખીરું બનાવીને ફ્રીજમાં રાખતા હોય છે. હવે જે આપણે ખીરું કાઢ્યું છે એની આપણે ઇડલી બનાવી લઈશું. ઇડલીને સોફ્ટ કરવા માટે એમાં 1 ચમચી તેલ નાખીશું અને એને બરાબર 2 મિનિટ માટે ફેટીને એકદમ ફ્લફી ખીરું તૈયાર કરી લઈશું. આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે, એનાથી ઇડલી આપણી એકદમ સોફ્ટ બનશે. જુઓ, આપણું ખીરું સરસ ફ્લફી થઈ ગયું છે અને એકદમ સરસ બની ગયું છે. એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ ખીરાને આપણે સાઈડમાં રાખી દઈશું. જે સ્ટેન્ડમાં આપણે ઇડલી બનાવવાની છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. મેં અહીં 1 ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે અને એમાં આપણે થોડું થોડું તેલ નાખી અને બધા જ સાંચાને આપણે ગ્રીસ કરી લઈશું.
તમારી પાસે ઇડલીનું સ્ટેન્ડ ના હોય તો તમે નાની વાડકીમાં અથવા નાની ડીશમાં પણ ઇડલી બનાવી શકો છો। આપણું ખીરું રેડી છે। હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા નાખીશું, જેનાથી આપણી ઇડલી થોડી સોફ્ટ થશે। ઘણી વખત એવું બને છે કે ચોખા આપણા સારા ના હોય અથવા નવા હોય તો ચીકણા હોય છે, એના માટે ખારો નાખવો ખૂબ જ જરૂરી છે, આ ઓપ્શનલ છે। તમારું જો ખીરું સરસ થયું હોય તો નાખવાની જરૂર નથી। 2-2 મોટી ચમચી ખીરું ઇડલીના મોલ્ડમાં નાખો અને બધા જ મોલ્ડમાં આ રીતે ખીરું નાખી દો। મિત્રો, સવારના નાસ્તા માટે ઇડલી એકદમ હેલ્ધી છે અને નાના મોટા સૌને પ્રિય હોય છે। બધું જ ખીરું ઇડલીમાં આવી ગયું છે। મેં રાઈસ કુકરને સ્ટીમ કરી લીધું છે એમાં પાણી નાખીને, અને એમાં હું ઇડલીના સ્ટેન્ડને મૂકીશ અને 12-15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશ। તમે તપેલામાં કે તમારી પાસે સ્ટીમર હોય તો તમે એમાં સ્ટીમ કરી શકો છો। જુઓ મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે અને હું એને ચપ્પુથી ચેક કરી લઉં છું। ઇડલી રેડી થઈ ગઈ છે। એને આપણે થોડી ઠંડી થવા દઈશું અને પછી સ્ટેન્ડમાંથી અનમોલ્ડ કરીશું। જુઓ, આ રીતે ચમચીથી ફેરવીને આપણે એને અનમોલ્ડ કરી લઈશું। અનમોલ્ડ કર્યા પછી બાકીની ઇડલી પણ તમે ફરીથી આ સ્ટેન્ડમાં બનાવી શકો છો। જુઓ મિત્રો, બની છે ને એકદમ સોફ્ટ અને સ્પંજી। તો મિત્રો, ખીરામાંથી બનાવેલી આપણી ઇડલી રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની છે। જુઓ, સોફ્ટ અને એકદમ સ્પંજી, જેને તમે કોકોનટ ચટણી સાથે, સાંભર સાથે ખાઈ શકો છો। એક સર્વિંગ પ્લેટમાં મેં 3 ઇડલી લઈ લીધી છે અને મેં એની સાથે સાંભાર બનાવ્યો છે। તો સાંભાર સાથે ગરમાગરમ ઇડલી સર્વ કરો। ઇડલી અને સાંભાર સાથે બીજું કંઈ પણ તમને જરૂર ના પડે। આ ફૂલ મીલ છે અને એકદમ હેલ્ધી છે। તો મિત્રો, કેવી લાગી તમને મારી રેસીપી? છે ને ખીરાની એકદમ પરફેક્ટ રેસીપી। નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ જ ખીરામાંથી ઢોસા બનાવતા શીખવીશ। તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો। થેન્ક યુ વેરી મચ।